જંગલ ખાતાના અધિકારી અભિજીતસિંહ રાઠોડને મળેલી બાતમીને આધારે ખરેડી ગામે રેડ કરતા ટેમ્પોમાં લાકડા ભરી તસ્કર ટોળકી રવાના થાય તે પહેલા જ ફોરેસ્ટની ટીમ પહોંચી જતા ચાલક ટેમ્પો મૂકી અને ફરાર થઈ જતા 3.50 લાખના છોલેલા ખીરના લાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। કપરાડા તાલુકાના નાના પોઢા આરએફઓ અભિજીતસિંહ રાઠોડને મળેલી ચોક્કસ બાતમી મુજબ રાત્રિના કોઈક જગ્યા ઉપરથી ગેરકાયદે ખેરનો જથ્થો ટેમ્પોમાં ભરી અને લઈ જનાર હોય તેનો તેના સ્ટાફ સાથે પેટ્રોલિંગ વોચમાં હતા। તે દરમિયાન ખરેડી નિશાલપડિયા નજીક કવાવરુ જગ્યામાં એક અશોક લેલેન્ડ ટેમ્પો નંબર MH3CV3270માં છોલેલા ખેરના લાકડાનો જથ્થો લઈ જવા ટેમ્પો ચાલક ચડીને ટેમ્પો ચાલુ કરી નીકળવાની તૈયારી કરી રહ્યો હતો। એ સમયે જંગલ ખાતાની ટીમ સ્થળ ઉપર પહોંચતા ચાલક ટેમ્પો મૂકી અંધારાનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યો હતો। જ્યારે ટેમ્પોની અંદરથી છોલેલા ખેરના લાકડા અંદાજિત 8.50 ઘન મીટર જેની કિંમત 3.50 લાખ તેમજ 17 લાખની કિંમતનો ટેમ્પો મળી 20,50,000નો મુદ્દામાલ જંગલ ખાતાના અધિકારીએ કબજે કરી અને ભાગી છૂટેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે। તારીખ 3/2/2022 રોજ બાતમીના આધારે નાના પોટા રીંદના કાર્ય વિસ્તારના ખરેડી ગામે નિશાળપડિયા પાસે રેડ પાડતા અશોક લેલેન્ડ કંપનીનો ટેમ્પો જેનો પાસિંગ નંબર MH03CV3270 જેમાં છોડેલા ખેરનો જથ્થો મળી આવેલ છે। ડ્રાઈવર છે એ ભાગી છૂટેલ છે અને ટેમ્પોની અંદાજિત કિંમત 17 લાખ તથા છોલેલા ખેરનો જથ્થો અંદાજિત 8.5 ઘન મીટર જેટલો થવા જાય છે અને જેની અંદાજિત કિંમત 7-8 લાખ થાય છે। આમ કુલ 17 લાખનો ટેમ્પો અને 7-8 લાખનો મુદ્દામાલથી 20,50,000નો મુદ્દામાલ એ નાના પોંડા રેન્જ ખાતે લાવી જમા કરેલ છે। આની અગાઉ 2 તારીખના રાતના 2-4ના ગાળામાં ધરમપુર રેન્જનો સ્ટાફ, નાના પોંડા પોલીસ ડિપાર્ટમેન્ટ અને નાના પોંડા વન વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટી વિયાર ગામે નિશાળપડિયા ખાતે કોતર પાસે અવાવરુ જગ્યામાં છોલેલા ખેરનો જથ્થો છે એ પકડી પાડવામાં આવ્યો હતો। તેમાં પણ અશોક લેલેન્ડ ટેમ્પો હતો મહારાષ્ટ્ર પાસિંગનો અને મહિન્દ્રા મેક્સ ગાડી હતી વલસાડ પાસિંગની। આમ કુલ 2 વાહન અને 7.5 ઘન મીટર જેટલો ખેરનો જથ્થો મળી આ બનાવ પહેલા 2 તારીખના રોજ 21,78,000નો મુદ્દામાલ પણ નાના પોંડા રેન્જ ખાતે લાવી જમા કરેલ છે અને બંને કેસોમાં ચાલક અને સાથે રહેલ કામદારો એમને વોન્ટેડ જાહેર કરી આગળની પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। એ આખું ઇન્વેસ્ટિગેશનનો વિષય પણ જનરલી મહારાષ્ટ્ર બોર્ડર બાજુથી ખેરનો જથ્થો એ આ કાર્ય વિસ્તારમાં આવે છે અને ત્યાંથી પછી આગળ એ લોકો વાત